શરદ પૂનમ સ્પેશિયલ બટેટા વડા અને દૂધ પવાનો વિડીયો મેં જ્યારે મૂક્યો ને ત્યારે અમારા રેગ્યુલર વ્યુઅર બીના નાયકે કોમેન્ટમાં એવું કહ્યું કે અમે તો ગલકાના ભજીયા દૂધ પૌવા સાથે ખાઈએ. આજે શરદ પૂનમ છે ને તો માત્ર 10 મિનિટમાં જ ફટાફટ બની જાય ને તેવું એક નવું જ કોમ્બિનેશન દૂધ પૌવા સાથે ખવાતા એકદમ ટેસ્ટી ગલકાના ભજીયા ફટાફટ ઇન્સ્ટન્ટ બનાવીએ. તો ગલકાના ભજીયા ફટાફટ બનાવવા માટે ભજીયાનું બેટર બનાવવા અહીં 1 કપ ચાળેલો બેસન છે ને તે 1 બાઉલમાં ઉમેરી દેવાનું. તેમાં સાથે 1/2 ટીસ્પૂન અજમો હાથમાં મસળી અને ઉમેરી દઈશું. સાથે 1/4 ટીસ્પૂન મીઠું, 1/2 ટીસ્પૂન લાલ મરચું પાવડર, 1/8 ટીસ્પૂન હળદર પાવડર, 1/8 ટીસ્પૂન હિંગ અને 1/2 ટીસ્પૂન આદુ લીલા મરચાની પેસ્ટ ઉમેરીશ. અહીં આ પેસ્ટની અંદર તમારે લસણ ઉમેરવું હોય ને તો ઉમેરી શકાય, મેં નથી ઉમેર્યું. સાથે થોડી એવી સમારેલી કોથમીર પણ ઉમેરી દેવાની. અને હવે ઉમેરશું 1/8 ટીસ્પૂન બેકિંગ સોડા. સાથે જ આ બેકિંગ સોડાને એક્ટિવેટ કરવો છે ને એટલે થોડો એવો લીંબુનો રસ ઉપરથી નીચોવી દેવાનો, જેથી એકદમ સરસ આ બેકિંગ સોડા એક્ટિવેટ થઈ જાય. ઉપરથી જોઈએ ને એ પ્રમાણે હવે પાણી ઉમેરતા જઈ વિસ્કર વડે જ વિસ્ક કરી આપણે બટેટા વડાનું બેટર માટેનું મિશ્રણ બનાવ્યું હતું ને એનાથી થોડી જ વધારે થિકનેસનું આ બેટર બનાવવાનું છે. અને સતત એક સાઈડ મિક્સ કરશું ને જેથી બધા લમ્સ પણ દૂર થઈ જશે અને લગભગ 1 જ મિનિટમાં આ રીતે મિક્સ કરતા બેકિંગ સોડા બધા મસાલા બેસનમાં મિક્સ થઈ મીડિયમ કન્સિસ્ટન્સીનું બેટર બની અને તૈયાર થઈ ગયું છે. અહીં પાણી મેં 1/4 કપ જેટલું જ વાપર્યું છે. હવે ગલકાના ભજીયા બનાવવા માટે અહીં મેં મીડિયમ સાઇઝના અત્યારે ખૂબ જ મળતા ગલકા લીધા છે. ગલકાને પાણીથી એકદમ સરસ ધોઈ અને સાફ પહેલા કરી લીધા. ગલકા અંદરથી ખૂબ જ પાણીવાળા હોય છે, જેથી આ ભજીયા બનાવવા માટે આ ગલકાનો છાલ સહિત જ ઉપયોગ કરવાનો છે. ઉપરનો ડીટીયાનો ભાગ અલગ કાઢી રહી હવે આ ગલકાને આ રીતે રાખી સાઈડમાં ક્રોસ કરી ગલકાની મીડિયમ થિકનેસની ચિપ્સ બનાવી લેવાની છે. અંદરનો ભાગ એકદમ સોફ્ટ અને પાણીવાળો હોવાથી ઉપર છાલ રાખવાથી આ ગલકાના ભજીયા છે ને તેને બહારની સાઈડ એક સરસ બેઝ મળે છે અને જેથી શેપ પણ સરસ આવે અને વ્યવસ્થિત બની અને તૈયાર થાય. અત્યારે આ રીતે હવે ચિપ્સ કરતા હું 1 જ ગલકાનો ઉપયોગ કરી રહી છું, કારણ કે 1 ગલકામાંથી પણ જુઓ કેટલી બધી ચિપ્સ બની અને તૈયાર થઈ. અહીં જુઓ આ રીતે આ ગલકાની ચિપ્સ કરી લીધા પછી તેની થિકનેસ પણ તમને બતાવું. થિકનેસ છે ને તે બટેટાના ચિપ્સના ભજીયાની થિકનેસ રાખે ને એનાથી થોડી એવી વધારે રાખવાની. હવે ભજીયા પડવા માટે ગલકાની 1 ચિપ્સ લઈ અને આ રીતે બેસનના બેટરમાં બોળી દેવાની છે. આખી ચિપ્સ બેસનના બેટરથી કવર થઈ જાય ને એટલે તરત જ બીજી સાઈડ ગેસની મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર ગરમ રહેલા તેલમાં તેને ઉમેરી દેવાની. આ જ રીતે કડાઈમાં સમાઈને એટલા ધીમે ધીમે એક પછી એક આ ભજીયા છે ને તે પાડતા જવાના. બહુ ફટાફટ બનતા આ ગલકાના ભજીયા બટેટાની ચિપ્સના ભજીયા કે બીજા કોઈ પણ ભજીયા બનાવીએ ને તેનાથી એક અલગ જ સ્વાદના છતાં પણ સરસ અને અંદરથી એકદમ મીઠાસવાળા સરસ બને છે. લગભગ 6 થી 7 નંગ જેટલા ભજીયા તેલમાં પાડી લીધા પછી હવે એક સાઈડ 1 મિનિટ તળાવવા દેવાના. એ પછી તે ફૂલી ફૂલી અને તેલમાં ઉપર આવવા લાગે ને એટલે સહેજ એવું ઝારા વડે ધીમે રહી પ્રેસ કરી તેની સાઈડ ચેન્જ કરી લેવાની છે. નોર્મલ આપણે ચિપ્સના ભજીયા બનાવવા હોય ને તેમ જ બનાવવાના, પરંતુ ગલકાનો સ્વાદ છે ને તે અંદરથી મીઠાસ પડતો વળી આપણે બેટરમાં પણ થોડો એવો મસાલો કર્યો છે જેથી બહારનું પડ એકદમ સ્વાદિષ્ટ બની અને આ ગલકાના ભજીયા એકદમ પરફેક્ટ બેટર સાથે બંને સાઈડ ફૂલી અને સરસ તૈયાર થશે. ગેસની મીડિયમ ફ્લેમ પર લગભગ 3 થી 4 મિનિટ તળતા ગલકાની જાડી ચિપ્સ અંદર સુધી સરસ ચડી જશે અને તળાઈને ફૂલેલા ફૂલેલા ગલકાના આ ભજીયાનો કલર પણ ઉપરથી સરસ ગોલ્ડન બ્રાઉન હવે આવી ગયો છે. એટલે આ સમયે તેલમાંથી આ બનેલા ગલકાના ભજીયાને નિતારી અને બહાર કાઢી લેવાના છે અને 1 ડીશમાં ઘરમાં રહેલી કોઈ પણ ચટણી સાથે પીરસી લેવાના. આમ તો આ ગલકાના ભજીયા છે ને તે દૂધ પૌવા સાથે ખવાય છે અને દૂધ પૌવાની રેસીપી મેં તમારી સાથે 2 દિવસ પહેલા શેર કરી છે. તો માત્ર 10 મિનિટમાં બનતા એકદમ ટેસ્ટી ગરમા ગરમ ગલકાના ભજીયા ઠંડા ઠંડા દૂધ પૌવા સાથે આજે શરદ પૂનમ છે ને તો જરૂરથી બનાવજો. આ નવું કોમ્બિનેશન બધાને ખૂબ જ ગમશે. તો ફ્રેન્ડ્સ, તમારા પાસેથી મળેલી આ રેસીપી મેં આજે ફટાફટ બનાવી તમારી સાથે શેર કરી છે. તમને આ રેસીપી કેવી લાગી? જો ખરેખર ઉપયોગી અને નવી લાગી હોય ને તો લાઇક કરી અને શેર કરજો. સાથે જ આવી અવનવી કોમેન્ટ કરતા પણ રહેજો જેથી નવી નવી રેસીપી મને પણ તમારી સાથે મળે અને હું એ રેસીપી તમારી સાથે શેર કરું.
આવતીકાલે ફરી મળશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.